तस्य गौरवाय राष्ट्र कल्याण हेतवे युवकाना विकासाय विवेकानन्दं नमाम्यहम् સામાજિક સમતા, મમતા અને સમરસતા એ સમાજની મુખ્ય આવશ્યકતા પર ભાર મૂકતા સ્વામી વિવેકાનંદ કહે છે કે સમાજના કોઈ પણ અંગની અવગણનાને હું અધમમાં અધમ પાપ સમજું છું. અસંગઠિત સમાજ આફતોનો મુકાબલો કરી શકે નહીં. જ્ઞાતિઓએ અંદરોઅંદર લડવાથી કોઈનું ભલું થવાનું નથી. નીચે રહેલાને ઊંચે લઈ જવાનો પ્રયત્ન થાય, એમાં જ સૌનું ભલું છે. વિવેક વિચાર. સ્વામી વિવેકાનંદજી અસ્પૃશ્યતામાં બિલકુલ માનતા ન હતા. એનું એક જ ઉદાહરણ પૂરું થશે કે જ્યારે પહેલીવાર અમેરિકા જઈને આવ્યા અને એમણે એક મંદિર બનાવ્યું અને મંદિરમાં બધા લોકોને દર્શન કરવાની છૂટ આપી, તો અસ્પૃશ્ય લોકો પણ દર્શન કરવા આવતા. સ્વામી વિવેકાનંદજી અસ્પૃશ્યતાને બિલકુલ નહીં માનતા અને સામાજિક સમરસતાને એ પૂરેપૂરો ન્યાય આપતા હતા. વિવેક મંત્ર. સમાજ જીવનની અંદર બદલ લાવવા માટેના કેટલા પ્રયાસ થયા છે. મેં તો સમાજમાં એક વાર એવો થયો કે જેને એમ લાગ્યું કે આર્થિક સામાજિક સ્થિતિ ઠીક થશે તો આ સમસ્યાનું સમાધાન થશે. એક સમાજનો દીકરો ડોક્ટર થાય, એક દલિતનો દીકરો ડોક્ટર થાય એટલે વાત પૂરી. મિત્રો, મને લાગે છે કે સમતા એ અંતિમ લક્ષ્ય ન હોઈ શકે. સમતા એક મુકામ છે, એક સ્ટેશન છે, સમરસતા જ અંતિમ લક્ષ્ય હોય છે. અને સમરસતા માટેની ગેરંટી આ જ છે, સમભાવ પ્લસ મમભાવ ઇઝ ઇક્વલ ટુ સમરસતા. સમભાવ પણ જોઈએ, મમભાવ જોઈએ. સમતા પ્લસ મમતા ઇઝ ઇક્વલ ટુ સમરસતા. સમતા અને મમતા જોડાય નહીં, આર્થિક સામાજિક અવસ્થામાં પરિવર્તન ન આવે. કોઈ પણ સમાજ જ્યાં સુધી સંવેદના સભર ન હોય, કરુણા સમાજ જીવનની ધારા ન હોય, તે સમાજમાં ભક્તિ ક્યારે પ્રગટે નહીં. અને જે સમાજમાં ભક્તિ ન પ્રગટે એ સમાજનું શક્તિવાન બનવાનું અસંભવ હોય.